નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાપડા ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. વિષય છે સામાજિક વિજ્ઞાન ધોરણ 10, જેની અંદર આપણે આગલા વિડિયોમાં જોયું વૈશ્વિકરણનો અર્થ, પછી એમાં થયેલા સુધારા અને ભારતીય અર્થતંત્ર પર એની અસરો, જેમ કે લાભ અને ગેરલાભ. હવે વૈશ્વિકરણના હિસાબે જુદા જુદા દેશો જ્યારે વેપાર કરે છે ત્યારે એના માટે એક સંસ્થાની સ્થાપના કરવી જરૂરી છે. તો 1 જાન્યુઆરી 1995 ની અંદર સંયુક્ત રાષ્ટ્રસંઘના સભ્ય દેશોએ આંતરરાષ્ટ્રીય વેપાર એટલે કે જુદા જુદા દેશો વચ્ચે વેપાર કરવા માટે થઈ અને એક સંગઠન સ્થાપ્યું જેનું નામ આવ્યું છે વિશ્વ વેપાર સંગઠન એટલે કે WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. હવે એના અમુક ધ્યેયો નક્કી કર્યા છે. ધ્યેયો એટલે શું? તો કે જ્યારે એક દેશ બીજા દેશ વચ્ચે વેપાર કરે છે તો ઘણા બધા અવરોધો આવતા હોય છે, જેમ કે મૂડીની હેરફેર, ચલણની હેરફેર, આર્થિક નીતિ, રાષ્ટ્રીય નીતિ, આવા ઘણા બધા અવરોધો આવતા હોય છે. તો એ અવરોધો દૂર કરવાનું કાર્ય કોણ કરશે? તો કે વિશ્વ વેપાર સંગઠન. બીજું આવ્યું છે વિદેશ વેપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ. માની લો કે આપણા દેશની વસ્તુ વિદેશમાં જાય છે તો આપણા દેશની જે વસ્તુ હોય એના ઉપર કસ્ટમ ડ્યુટી છે, તે ટેક્સ છે, વધારે નાખવાનો. એ જ વસ્તુનું ઉત્પાદન બીજા દેશમાં થતું હોય તો એના ઉપરનો ટેક્સ કેવો કરવામાં આવે? તો કે હળવો કરે, એટલે કે આપણી વસ્તુ અહીંયા કેવી બની? તો કે મોંઘી બની. જેના હિસાબે કઈ વસ્તુનું વધારે વેચાણ થઈ છે? તો કે અહીંયા ઉત્પાદન થતી હોય તે વસ્તુ. એનાથી શું સાબિત થયું? કે એ દેશે પોતાના ઉદ્યોગોને શું પૂરું પાડ્યું? રક્ષણ પૂરું પાડ્યું. ત્યાર પછી વૈશ્વિક વેપાર નીતિ અને આર્થિક નીતિઓ સાથે સંકલન સાધવું. વૈશ્વિક વેપાર નીતિ એટલે વૈશ્વિકરણ અને વિશ્વ વેપાર સંગઠનની અંદર જે નીતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હોય અથવા બે દેશો વચ્ચેની આર્થિક નીતિ વચ્ચે શું હોવું જોઈએ? સંકલન હોવું જોઈએ. જેમાં આપણે કીધું કે આપણી આર્થિક નીતિમાં શેનો સમાવેશ કર્યો? તો કે વૈશ્વિકરણ, ઉદારીકરણ અને ખાનગીકરણ. તો અમેરિકા સાથે જ્યારે આપણે વેપાર કરતા હોય ત્યારે આ ત્રણ બાબતો પણ અહીંયા હોવી જરૂરી છે. તો આ એના ધ્યેયો નક્કી કરવામાં આવ્યા. ત્યાર પછી એના કાર્યો આવ્યા છે કે આ સંસ્થાનું કાર્ય શું છે? તો કે પહેલું કાર્ય છે બહુરાષ્ટ્રીય, એટલે કે એક કરતા વધારે દેશો સાથે જ્યારે વેપારને લગતા કરારો માટે, કરાર એટલે એકબીજા દેશો લેખિત સ્વરૂપમાં કરાર કરે છે કે આ વસ્તુને લેવડ દેવડ કરવી, આ વસ્તુને ન કરવી, એના માટે જરૂરી માળખું. માળખું મતલબ સ્વરૂપ, જેમ કે મૂડીરોકાણ છે, મૂડીના ચલણમાં ફેરફાર છે, લોન છે, કેટલી વસ્તુ આપવી કે ટેકનોલોજી આપવી, આ બધું જરૂરી માળખું ઊભું કરી કરારોનો અમલ કરાવવો. કોણ કરાવશે અમલ? તો કે વિશ્વ વેપાર સંગઠન. ત્યાર પછી બીજું આવ્યું છે કે બહુરાષ્ટ્રીય વેપાર માટે, એટલે કે ભારત દેશ એક કરતા વધારે દેશો સાથે વેપાર કરતો હોય ત્યારે ચર્ચા વિચારણા, એટલે કે એક દેશથી બીજા દેશ સાથે જે વાટોઘાટો થતો હોય અને એ વાટોઘાટો માટેનું સ્થાન, એટલે કે મધ્યસ્થ તરીકે, મધ્યસ્થ તરીકેની કામગીરી કોણ ભજવે છે? તો કે વિશ્વ વેપાર સંગઠન. ત્રીજું આવ્યું છે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, મતલબ વિશ્વ વેપાર સંગઠન ભેદભાવ વગર, એટલે કે ભારત દેશ હોય કે પાકિસ્તાન દેશ હોય, એને મધ્યસ્થ તરીકે કામ કરવાનું છે. કે ભાઈ ભારત એટલે પાકિસ્તાન સાથે પક્ષપાત નથી રાખવાનો કે ભારત સાથે પક્ષપાત નથી રાખવાનો, બેની નીતિ સાથે અનુસરતું હોય એવું ભેદભાવ વગર આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન પૂરું પાડે છે, જેથી દેશની અંદર વિશ્વની જુદા જુદા પ્રકારની વસ્તુઓ સરળતાથી પ્રાપ્ત થઈ શકે. એવી જ રીતે ચોથું આવ્યું છે, તમને રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય તેનું અવલોકન કરશે. દરેક દેશને પોતાની અલગ પ્રકારની રાષ્ટ્રીય નીતિ હોય છે, પછી માની લો શૈક્ષણિક હોય, સામાજિક હોય અથવા આર્થિક પણ હોય, એ રાષ્ટ્રીય નીતિનું અવલોકન કરશે અને અવલોકન કર્યા પછી એ દેશને એમાં સુધારા વધારા માટેની સૂચનો કરશે. આપણે વિશ્વ વેપાર સંગઠનના કાર્યો અને એના ધ્યેયો જોયા. ભારત ત્યારથી એનું સભ્ય છે જ્યારથી વિશ્વ વેપાર સંગઠનની સ્થાપના થઈ, એટલે કે 1 જાન્યુઆરી 1995. તો વિશ્વ વેપાર સંગઠનના સભ્ય બનવાથી ભારત ઉપર એની કેવી અસરો પડી છે
આપણા અર્થતંત્ર ઉપર એની અસરો વિશે આપણે અભ્યાસ કરીશું. તો કે આંતરરાષ્ટ્રીય વેપારમાં ભારતનો હિસ્સો જ્યારે આપણે આની સાથે નોતા જોડાણ એટલે કે વિશ્વ વેપાર સંગઠનના સભ્ય નોતા ત્યારે માત્ર 0.5% હતો, પણ વિશ્વ વેપાર સંગઠનના સભ્ય બનવાથી આંતરરાષ્ટ્રીય વેપારમાં વધારો થવાથી આપણી નિકાસમાં જંગી વધારો થયો એટલે કે આપણી વસ્તુ વિદેશમાં જવા લાગી. એનો હિસ્સો જે 0.5% હતો તે વધીને કેટલો થઈ ગયો? તો કે 1%. તો આ અસર છે, કઈ અસર થઈ? તો કે વિશ્વ વેપાર સંગઠનમાં જોડાવા. બીજું, જ્યારથી આપણે આના સભ્ય બન્યા છીએ એટલે કે વિશ્વ વેપાર સંગઠનના સભ્ય બન્યા છીએ ત્યારથી આપણી તૈયાર વસ્તુની એટલે કે વસ્ત્રોની બરોબર ભારતની એટલે કે ભારતની તૈયાર વસ્ત્રોની નિકાસમાં પણ વધારો થયો. એવી જ રીતે WTO અથવા વિશ્વ વેપાર સંગઠનના સભ્ય બનવાથી ભારત પોતાની ખેત પેદાશની નિકાસમાં શું કરી શક્યો? વૃદ્ધિ એટલે વધારો કરી શક્યો. શા માટે? કે જ્યારે આના સભ્યો આપણે નહોતા ત્યારે આયાત અને નિકાસ ઉપર અમુક જે ટેક્સ નાખવામાં આવતો, સબસિડી આપવી પડતી, જેના હિસાબે આપણી વસ્તુ વિદેશમાં ઓછી હતી. ખાસ કરીને કઈ? તો કે ખેત પેદાશો. અને છેલ્લું એવું છે કે વિશ્વ વેપાર સંગઠનમાં જોડાવાથી અને 1 કરતા વધારે દેશો સાથે વેપારના કરારો કરવાથી નિકાસમાં વધારો થવાથી આયાત પરનું, આયાત એટલે જે વસ્તુ આપણે બહારથી મંગાવી છે એનું દબાણ હળવું થશે અને જ્યારે નિકાસ કરી છે ત્યારે હંમેશા બીજા દેશનું ચલણ આપણા દેશમાં આવે છે, જેને આપણે શું કહીશું? વિદેશી હુંડિયામણ. તો વિદેશી હુંડિયામણમાં પણ વધારો થયો. હવે આ ઉપરોક્ત લાભ તો આપણને મળવાના છે એમાં જોડાવાથી, તો કે વિશ્વ વેપાર સંગઠનમાં જોડાવાથી. પણ એ લાભો ક્યારે પ્રાપ્ત થશે? કે ત્યારે કે અમુક શરતોનું આપણે પાલન કરવું પડશે. જેમ કે પહેલા તો જ્યારે વિશ્વ વેપાર સંગઠનમાં જોડાવાથી 1 કરતા વધારે દેશો આપણા દેશની અંદર આવે છે, પછી કંપની સ્થાપવા માટે કે વેપાર કરવા માટે કે એની વસ્તુઓ જ્યારે આવે છે ત્યારે આપણે આંતરમાળખાકીય સુવિધામાં વધારો કરવો પડે. એટલે કે જેમ કે રસ્તાઓ છે, વીમો છે, બેંક છે, શ્રમિકો છે, આ બધી જે વસ્તુઓ છે, સંદેશા વ્યવહાર, ટેકનોલોજી, એની અંદર આપણે સુદૃઢ બનાવવી પડે. બીજું, વિકસિત દેશોનું વલણ વિકાસશીલ દેશો પ્રત્યે કેટલું સહાનુભૂતિ રૂપે રહેશે એનો આધાર આ લાભો ઉપર આપણને મળી રહેશે. ધન્યવાદ.